હેલો ફ્રેન્ડ્સ, તમે આવી ગયા? અરે વાહ, તમને ખબર છે હું વાર્તા કહેવાની છું તે? હા, ચલો હવે આ ચિત્રમાં જુઓ તો, પાંજરાની અંદર કોણ પુરાયેલો છે, કોણ દેખાય છે કહો તો? હા, વાઘ. અને પાંજરાની બહાર કોણ બેઠું છે બોલો બોલો? હા, શિયાર. અને એની બાજુમાં કોણ ઊભું છે? એક અંકલ ઊભા છે, બરાબર. ચલો તો આજે હું તમને શિયાર અને વાઘની વાર્તા કહેવાની છું. તમે સાંભળવા તૈયાર? હા, મજા આવશે. હા, તમે ધ્યાનથી સાંભળજો. હા, પછી હું તમને પ્રશ્ન પૂછીશ, બરાબર ને? ચલો. એક જંગલમાં એક વાઘ રહેતો હતો. એકવાર કેટલાક શિકારીઓએ વાઘને પકડવા માટે જંગલમાં એક પાંજરું મૂક્યું. રાત્રે વાઘ ફરવા નીકળ્યો અને એ પાંજરામાં આવી ગયો. પકડાઈ ગયો વાઘ તો. વાઘે પાંજરામાંથી બહાર નીકળવા માટે બહુ ફાંફા માર્યા અને પ્રયત્ન કર્યો, પણ એ નીકળી શક્યો નહીં. હવે સવાર પડી ત્યારે ત્યાંથી એક માણસ જતો હતો. વાઘે એને વિનંતી કરી કે ભાઈ, તું મને આ પાંજરામાંથી બહાર કાઢ, હું તને મારીશ નહીં, હું તને કંઈ જ નહીં કરું, અને મારી પાસે બહુ બધા સોનાના ઘરેણા છે, તે હું તને આપીશ. પેલો માણસ લોભાયો, લાલચી બન્યો ઘરેણા લેવા માટે. એણે તો વાઘને પાંજરામાંથી બહાર કાઢ્યો. વાઘ કહે, હવે હું તને ખાઈ જઈશ. માણસ તો બહુ કરગર્યો અને એને કાલાવાલા કરવા માંડ્યો કે વાઘ, પણ વાઘ એને છોડવા તૈયાર ન થયો. એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પેલા માણસે શિયાળને કહ્યું કે આ વાઘને મેં પાંજરામાંથી બહાર કાઢ્યો, પણ એણે મને વચન આપ્યું હતું કે હું તને મારીશ નહીં, અને એની પાસે જે સોનાના ઘરેણા છે તે મને આપશે. મેં એને પાંજરામાંથી બહાર કાઢ્યો, છૂટો થઈને એ મને મારવા તૈયાર થયો છે. શિયાળ ભાઈ, હવે તમે જ આનો ન્યાય કરો. શિયાળે કહ્યું, જો ન્યાય કરવાનું કામ અઘરું છે, મારે આખી વાત પહેલેથી સમજવી પડશે. આ પાંજરામાં વાઘ કેવી રીતે પુરાયો હતો એ મને પહેલા સમજાવો, પછી શું કરવું તેનો હું વિચાર કરીશ. વાઘ, તું પાંજરામાં ક્યાં હતો? અને માણસ, તું પાંજરાની બહાર ક્યાં ઊભો હતો? વાઘ પાંજરામાં પાછો ગયો. એણે કહ્યું, હું પાંજરામાં આ રીતે ઊભો હતો. અને માણસ કહે, હું ચાલતો ચાલતો અહીંથી જતો હતો. વાઘે પોતાને પાંજરામાંથી બહાર કાઢવા માટે વિનંતી કરી. હું પાંજરા પાસે આવ્યો અને બારણું ઉઘાડીને વાઘને બહાર કાઢ્યો. ઠીક ત્યારે હવે મને આખી વાત સમજાઈ ગઈ છે. અને વાઘભાઈ, તમે પાંજરામાં બરોબર આમ જ ઊભા હતા ને? વાઘે કહ્યું, હા, બરોબર આમ જ ઊભો હતો. શિયાળે કહ્યું, તો પછી વાઘભાઈ, તમે પાંજરામાં બરોબર છો. અને શિયાળે પાંજરાનો દરવાજો બહારથી બંધ કરી દીધો. શિયાળે માણસને કહ્યું, ભલા માણસ, તું તારે રસ્તે ચાલવા માંડ. વાઘભાઈ, આ ભલા માણસે તને પાંજરામાંથી બહાર કાઢ્યો, તારા ઉપર ઉપકાર કર્યો, તેનો બદલો તેને મારી નાખીને તો આપતો હતો. હવે તું પાંજરામાં જ રહે. ત્યાર પછી માણસ અને શિયાળ
ફરી પોતપોતાના રસ્તે જવા માંડ્યા. જોયું ને બાળ મિત્રો, તમને વાર્તા સાંભળવાની મજા આવી ને? હવે મને કહો તો કે પાંજરામાં કોણ હતું? હા બોલો બોલો. વાઘ. વેરી ગુડ. અને કોણે યુક્તિ કરી અને માણસને બચાવવાનો પ્રયત્ન કર્યો? શિયાળે કે વાઘે? બોલો તો. શિયાળે. અરે વાહ, સરસ. હા, તમે તો વાર્તા ધ્યાનથી સાંભળી છે. હા, ચલો તો આવી જ બીજી વાર્તા સાથે આપણે ફરી મળીશું. બાય.